टोसिलिजुमेब इंजेक्शन जरूर न हो त्यां पर आडेधड़ वपराय छे। एम्स डायरेक्टर निवेदन कर्युं, आ डॉक्टर की अणसमजण नो परिणाम। सूरत में टोसिलिजुमेब इंजेक्शन माटे नवी सिविल होस्पिटल में लागी लाइन, इंजेक्शन आव्या होवाना मैसेज बाद लोगों जमावड़ो। कालथी पानना गल्लावाड़ा ग्राहकों ने दुकान पर मसालो बनावी नहीं आपे, मात्र पार्सल ज आपशे, पान मसाला शॉप ओनर्स एसोसिएशन नो निर्णय। आज राजकोट में 35 केस, 5 ना मौत। सूरत में 146, वडोदरा में 77 और बनासकांठा में 24 केस। सौराष्ट्र यूनिवर्सिटी ना बे प्रोफेसर सामे विद्यार्थिनी की शारीरिक मानसिक त्रास की फरियाद, कयो रात्रि 10 वाग्या पछी मैसेज करी हैरान करता। राज्य प्राथमिक शिक्षकों ग्रेड पे घटाड़वानो परिपत्र हाल स्थगित, 4200 नो ग्रेड पे यथावत, 65000 थी वधु शिक्षकों ने राहत। नमस्कार, स्वागत है आपनो सीधो संवाद, आप जो रहा छो जिग्ना राजगुरु जोशी साथे। सीधो संवाद में आज चर्चा करीशू के आखरे क्या क्या आंकड़ा छुपावामां आवी रह्या छे ने केम छुपावामां आवी रह्या छे। सतत गुजरात में आज प्रश्न उद्भवी रह्यो छे, क्यारेक ए कोरोना ना आंकड़ा नी वात होय तो क्यारेक टेस्टिंग ना आंकड़ा नी वात। वात करीशू आज सीधो संवाद में। गुजरात में मौत ना आंकड़ा छुपावाय छे, गुजरात में कोरोना ना आंकड़ा पण छुपावाय छे, आवा घणा सवालों ना घेरा में सरकार आवी चुकी छे। पण लोकोना मन में आ बीज रोपाया त्यारथी लई अत्यार सुधी सरकार एवा प्रयत्नो ज न कर्या के प्रजाना मन में आ अविश्वास नुं झाड़ पांगरे। अने हवे सरकारनी पारदर्शिता नो अभाव कहो के पछी गफलत कहो, तेना कारणे थई रह्या छे मौत पर सवाल। आंकड़ा पर ताड़ा कोण छावरवा वाळा, स्मशानो लीलाशोना आंकड़ा न आपवानी सूचना। केम सत्य छुपावानो थाय छे प्रयास, शु आरोग्य विभाग छुपावे छे मौतना आंकड़ा, शु कोरोना टेस्टिंग थाय छे ओछू, आखरे केम छुपावाई रह्या छे आंकड़ा, केम पारदर्शिताનો દેખાય છે અભાવ। આપણે ત્યાં કહેવત છે કે ચોરના મનમાં બાવળી, એટલે કે જો કંઈ પણ ખોટું કરવામાં આવી રહ્યું છે તો જ માણસના મનમાં ડર હોય છે। કોરોના કાળમાં ગુજરાત સરકાર સાથે પણ કંઈક આવું થયું છે। હજુ તો કોરોનાના આંકડાઓના સત્ય પર તો સરકાર લોકોના મનમાં વિશ્વાસ જગાવી નથી શકી, ત્યાં તો અવિશ્વાસની આ આગમાં ઘી રેડ્યું છે મોતના આંકડાના સવાલોએ। શરૂઆતથી લઈ અત્યાર સુધી આંકડાઓની માયાજાળમાં સરકારને અવિશ્વાસના ઘેરામાં લઈ લીધી છે, ત્યાં જ હવે કોરોનાથી થતા મોતના આંકડા પણ છુપાવાઈ રહ્યા હોવાના સવાલો ઊભા થયા છે। અધૂરામાં પૂરું અમદાવાદ અને સુરત જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે, ત્યાં જ મહાનગરપાલિકા દ્વારા સ્મશાનોને લાશના આંકડા ન આપવા આદેશ કરાતા સવાલો ઊભા થઈ રહ્યા છે। ક્યારેક કોરોના ટેસ્ટને લઈને તો ક્યારેક કોરોનાના આંકડાને લઈને સતત સવાલો ઊભા થતા રહ્યા, પ્રશ્નો પૂછાયા તો જવાબદારો ભાગતા રહ્યા। પ્રજાના મનમાં અવિશ્વાસની આગ ઊભી કરી સરકાર એને બુઝાવવાની જગ્યાએ જ્યારે સ્મશાનોથી મૃતદેહોના આંકડા છુપાવવાનો પણ પ્રયાસ કરે, ત્યારે સ્વાભાવિક જ આ આગનો ધુમાડો થોડી વાર આંખોને ધૂંધળું દેખાડશે। પણ કોરોનાથી મોતને ભેટેલા મૃતદેહો પૂછે છે સવાલ, જો ધુમાડો દેખાય છે તો ક્યાંક તો લાગી હશે આગ। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આ વિશે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સિનિયર પત્રકાર ધીમંત પુરોહિત, તેમની સાથે પીવીએસ શર્મા બીજેપીમાંથી મારી સાથે જોડાયેલા છે અને જેડી પટેલ કોંગ્રેસમાંથી મારી સાથે જોડાયેલા છે। આપ તમામનું સ્વાગત। સૌથી પહેલાં ધીમંતભાઈ, આપનાથી આનું આખું એનાલિસિસ જાણવા માંગીશ। પહેલાં ટેસ્ટિંગને લઈને વાત, પછી ક્યારેક આવે કે કોરોનાના આંકડા છુપાવાય છે, આ અસંતોષના બીજ પહેલેથી જ રોપાઈ ગયા હતા આજથી ઘણા મહિના પહેલાં, પણ હવે તો પ્રશ્ન ત્યાં આવી ગયો કે એવું કહેવાય છે કે સ્મશાન ઘાટને પણ પરમિશન નથી આપવામાં આવી કે તમે કોઈને આંકડા કહો કે કેટલા લોકોના મૃતદેહ અહીંયા અગ્નિદાહ આપવામાં આવ્યો કે કેટલા મૃતદેહ દફનાવવામાં આવ્યા। બેન જીગના, એમાં કોઈ શક નથી કે જ્યાં સુધી કોરોનાના આંકડાનો સવાલ છે, આ મામલે સરકારની, ગુજરાત સરકારની મંત્રાવટી પહેલેથી મેલી છે।
અત્યાર સુધી લોકોને અને આપણને પત્રકારોને પણ ખાસ કરીને આ મામલે શંકા હતી, કારણ કે તમે જુઓ આજે હમણાં જે આંકડા આવ્યા કોરોનાના ગુજરાતના 949 કેસીસ પોઝિટિવ છે, છેલ્લા ઘણા સમયથી તમે જુઓ તો અમુક દિવસો સુધી 400ની રેન્જમાં આંકડા આવે, પછી અમુક દિવસો સુધી 500ની રેન્જમાં આંકડા આવે, અમુક દિવસો સુધી 600, 700, 800, હવે 900ની રેન્જમાં આંકડા આવે છે, 915, 915, 925, હવે 949. હવે આંકડા કોઈ દિવસ આવા ડિઝાઇનર આંકડા ના હોય, કે જો એ ઘડેલા હોય, કોઈ રિસર્ચ ગોઠવેલા હોય એ પ્રકારે. એ સૌથી પહેલો સવાલ લોકોના મનમાં, આપણા મનમાં આ ઉદ્ભવે કે આ આંકડા કોક જાણે શેર બજારમાં જેમ અપર સર્કિટ બાંધેલી હોય કે શેરના ભાવ આટલાથી વધારે ઊંચા ના જાય, એ રીતે આંકડાઓમાં પણ આપણે તે આ પ્રકારની એક બાંધેલી સર્કિટ હોય એવી શંકા ઘણા ટાઈમથી લોકોના મનમાં રમતી હતી. એ પછી સવાલ આવ્યો કે કોરોનાને કારણે થતા મૃત્યુનો. એ મૃત્યુમાં પણ આપણને ચોખ્ખી શંકા જાય કે જે પ્રકારના કોરોનાના કેસીસ છે, જે પ્રકારે આપણે ત્યાં હોસ્પિટલ છે, વ્યવસ્થા છે, અવ્યવસ્થા છે, એની સામે મોતના આંકડા કેટલા હોઈ શકે. મોતના આંકડા પણ આપણને શંકાસ્પદ એટલા માટે લાગે કે શરૂઆતમાં જે આંકડા હતા એમાં અચાનક અમદાવાદને ગુજરાતમાં ઘટાડો આવ્યો. એ ઘટાડાની શરૂઆત ત્યારથી થઈ કે કોરોનાથી થયેલા મૃત્યુ અને કોરોના ઉપરાંત બીજા રોગો પણ હોય એવા રોગીઓના થયેલા મૃત્યુ. હવે આવો ભેદભાવ, આવો વર્ગીકરણ કરવાની જરૂર શું પડી સરકારને? અને હવે આપણને અચાનક ખબર પડે છે કે માત્ર કોરોનાના આંકડા આપણને અપાય છે મૃત્યુના, એનો અર્થ કે કોરોનાની સાથે જે બીજા રોગ હતા એ રોગીઓના મૃત્યુ મને લાગે છે કે ચોક્કસ સરકાર છુપાવે છે. સરકારને આ છુપાવવાની જરૂર શું કામ પડે છે ભારત જેવા લોકશાહી દેશમાં? એ સૌથી મોટો સવાલ છે. હવે તમે જે મુદ્દો ઉઠાવ્યો એ મુદ્દા ઉપર આવીએ તો હવે સ્મશાનમાં જે મૃતદેહો છે એમના અગ્નિ સંસ્કાર થાય છે, અંતિમ ક્રિયા થાય છે, એ આંકડા પણ સરકારે પત્રકારોને મીડિયાને આપવાની ના પાડી છે. અહીંયા સરકાર સંપૂર્ણપણે એક્સપોઝ થાય છે કે સરકાર કંઈક છુપાવવા માગે છે. અને સૌથી મોટો સવાલ એ કે ચીન જેવા દેશમાં આપણે સમજી શકાય કે સરમુખત્યારશાહી છે, ત્યાં સરકાર ઈચ્છે એટલા જ આંકડા લોકોને ખબર પડે છે. ભારતમાં આ પરિસ્થિતિ ના આવવી જોઈએ. આપણી લોકશાહી છે અને સરકારને જેટલો હક છે આંકડા જાણવાનો, એટલો જ હક તમને, મને અને એક સામાન્યમાં સામાન્ય માણસને છે કે કોરોનાની પરિસ્થિતિ શું છે, કેટલા પેશન્ટ છે, કેટલા મૃત્યુ થાય છે. પણ અનફોર્ચ્યુનેટલી કમનસીબે સરકાર આ બાબતે કોઈ ગંભીર છેડછાડ કરતી હોય એવી શંકા મને અને લોકોને પણ. જો પરિસ્થિતિ ગંભીર છે તો ખુલ્લા દિલથી ચર્ચા કરે ને લોકો સાથે. આટલી બધી વખત આપણે સીએમને પણ સાંભળીએ છીએ, પીએમને પણ સાંભળીએ છીએ, કોંગ્રેસનું આ માટે શું કહેવું છે, જેડી પટેલ સાહેબ આપનું શું કહેવું છે? કારણ કે હવે તો સ્મશાન ગૃહોને પણ કહેવાઈ ગયું, એટલે મોતના આંકડા જે છે એ પણ છુપાવાઈ રહ્યા છે, ટેસ્ટિંગના આંકડા છે એને પણ છુપાવાઈ રહ્યા છે. આખરે આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલી રહી છે, આપણો હક છે આ જાણવાનો. હવે એક તો સૌ પ્રથમ તો શરૂઆતથી તમે જુઓ કે આ સરકારની અંદર કોરોના મહામારીના જે પણ એપિસોડો ચાલુ થયા અને જ્યારથી આ આપણા ગુજરાત ઇન્ડિયા લેવલે શરૂઆત થઈ કોરોના મહામારીની, ત્યારથી લઈને આજ દિન સુધી આ લોકો આંકડા છુપાવતા જ આવ્યા છે. શરૂઆતમાં આરોગ્ય સચિવ આવી જતા હતા, આપણા સચિવ આવી જતા હતા, ત્યારે થોડા થોડા આંકડા, ત્યારે કેસોના આંકડા હાલતા હતા, ત્યારે ટેસ્ટિંગના નહોતા હાલતા, ત્યાર પછી સાજા થતા હતા એના આપવા મળ્યા, મરણના નહોતા હાલતા. મરણના આપવાના ચાલુ કર્યા તો એન્ટીજન જે ટેસ્ટ થવા જોઈએ કેટલા થાય છે વોર્ડ વાઇઝ એની માહિતી હાલતા નથી, અમને નહીં હાલતા, પત્રકારોને નથી હાલતા, અને જ્યારે કોઈ પણ પૂછે તો ઉડાવ જવાબ આપી દે છે. અને પ્રજાને આ લોકોએ એવા પરિસ્થિતિમાં મૂકી દીધા છે કે પ્રજા પોતે જેમ હમણાં આપણા પીએમ સાહેબે આત્મનિર્ભરતા લાવ્યા ને, એમ આત્મનિર્ભરતાનો એ લોકો જો પરિપ્રેક્ષમાં જઈએ તો આત્મનિર્ભરતાનો જે પારદર્શકતા જો હોવી જોઈએ એ પારદર્શકતા નહીં રાખી, અને એ લોકોએ પ્રજાને કહી દીધું તમે આત્મનિર્ભર થઈ જાઓ, ટેસ્ટિંગ ક્યાં થશે, આંકડા ક્યાં મળશે, કેટલા મળશે, કયા રોગથી મળશે, એ કોઈ માહિતી તમને પત્રકારોને બી નહીં મળે, ચૂંટાયેલા પ્રતિનિધિને બી નહીં મળે, અને કોઈને બી નહીં મળે. આ તો તાનાશાહી કરતા બી બહુ વધારે બિલકુલ ગંભીર બાબત છે. તાનાશાહીની અંદર બી આ ટાઈપની પરિસ્થિતિ ના હોય, પ્રજા મરવા પડે નહીં, પ્રજા મરવા પડે, જ્યારે આઇસોલેશન કરવાનું હોય ત્યાં જમવાનું સારું ના મળે. સૌથી મહત્વની બાબત ચૂંટાયેલા પ્રતિનિધિની ચેરમેનશ્રી હોય કે મેયરશ્રી હોય એને કયા પરિપત્ર, કઈ ગાઈડલાઈન બહાર પડી એ ખબર નથી હોતી. ગલ્લા સંકલનનો અભાવ તો શરૂઆતથી આપણે જોતા આવ્યા છીએ. શર્માજી, આપને આ સવાલ મારો કે એમણે તો તાનાશાહી કહી દીધું, પણ અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જ્યારે સ્મશાન ગૃહોને કહેવામાં આવે કે તમે આંકડા તમે ના આપતા, તો શંકા તો ઊભી થવાની જ. પહેલા શંકા ઊભી થઈ કે ટેસ્ટિંગ ઓછું થાય છે, એનો જવાબ હજી તો ક્લિયર નતો મળ્યો, અને ત્યાં જ આ બીજો પ્રશ્ન હવે આવીને ઊભો થઈ ગયો છે. જીગ્નાબેન, સૌથી પહેલા ધન્યવાદ અમે મને આ કાર્યક્રમમાં બોલાવ્યા.
સૌથી પહેલા આ એક મહામારી વિશ્વની મહામારી અકલ્પનીય અભૂતપૂર્વ હતું એટલે બધાની મનમાં એક શંકા છે કે શું થશે અને આ બાબતમાં આ બીમારીની બાબતમાં કોઈ માહિતી કોઈના પાસે હતું નહીં અરે કોઈ કહેતા હતા કે હવામાં આવે છે કોઈ કહેતા હતા કે નીચે પડીને પેલો ડ્રોપલેટ્સથી ચેપ લાગે છે એટલે ટોટલી મિસઇન્ફોર્મેશન ડિઝઇન્ફોર્મેશન એન્ડ રોંગ ઇન્ફોર્મેશનની એક પ્રથા ચાલે એટલે એને કંટ્રોલ કરવા માટે એક સિસ્ટમેટિક સરકાર તરફથી એક લોકોને પેનિક ન થવા માટે એક સુવિધા ગોઠવવામાં આવી હું સૌથી પહેલાં ટેસ્ટિંગ જ્યારે ધીમંતભાઈ મારા સિનિયર પત્રકાર મિત્ર છે એમણે પોતે કીધું કે પહેલાં શરૂઆતમાં 400-500 હતા આજે 900 સુધી પહોંચે એટલે એ અમારા છુપાવ અમારા સરકાર જે પારદર્શી સરકાર પારદર્શિતા ન હોય તો 400-900 કેવી રીતે આવી જાય બીજું ટેસ્ટિંગની પણ કોઈ સંજોગોમાં કોઈ જગ્યા રોકવામાં આવ્યું આજે પણ છાતી ખોકીને કહું ભારતમાં સૌથી વધારે ટેસ્ટિંગ જે કરતો હોય કે જે મેજર શું કહેવાય સ્ટેટ્સમાં નાના નાના સ્ટેટની વાત છોડીએ જે 5 કરોડથી વધારે લોકોના એ સ્ટેટ્સ હોય એમાં સૌથી મોખરે ગુજરાત છે અને એની બાજુમાં મહારાષ્ટ્ર છે એની આ બાજુ રાજસ્થાન છે તમે એ લોકોના સાથે કમ્પેર કરજો શર્માજી સ્મશાન ભૂમિઓને કેમ કહેવા મારો જે મુખ્ય સવાલ છે ડિસ્ટ્રિક્ટમાં શર્માજી આખા ઇન્ડિયાની અંદર આપણો કેટલામો નંબર છે મને જવાબ આપો પ્રજાને શર્માજી આખા ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર કેટલા દેશ થયા અને માહિતી આપો તમે મોટી વાત આ કરો પ્રજાને ગેરમાર્ગે ના દોરો આપણો ગુજરાતનો નંબર કેટલા ટકામાં છે કો કેટલામાં નંબર છે સમગ્ર દેશમાં ખોટી વાત આ કરો સાચી માહિતી પ્રજાને આપો શર્માજી બોલો તમે હવે એને એને જ બોલવા દો ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ જેડી પટેલ જ બોલશે સ્મશાન ગૃહોને એવું કહેવામાં આવે કે તમે આંકડા કોઈને આપશો નહીં એવી નોબત કેમ આવી ગઈ શંકા તો ઉભી થવાની સર હું કહું છું મને મને એક્સપ્લેન તો કરવા દો મારી બેન મારી હા તમે બોલો ને સર હું કહું છું મને કહેવા તો દો આ જીડી પટેલ વચ્ચે આવીને કહે દે એટલે મારે મારે પોતાની વાત તો પૂરો કરવા દે પછી એને કાઉન્ટર કરવા દે હું કહું છું ને મારે હવે કોઈ ચાઇનામાં નથી આપણા ભારતમાં છે એક ડેમોક્રેસી છે એ કોઈ રોકી નહીં શકતા તમને આજે કેવી રીતે ખબર પડી આ વસ્તુ તમારે સમજવું પડે કે આ આપણા દેશમાં ડેથ એન્ડ બર્થ સર્ટિફિકેશન ફરજિયાત છે બરાબર એ લોકો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્મશાનમાં હિન્દુ હોય મુસલમાન હોય ખ્રિસ્તી હોય કોઈ પણ સ્મશાન ગૃહમાં લોકો જતા હોય ત્યાં ફરજિયાત એન્ટ્રી કરવાની હોય છે એ કોઈ છુપાવી નથી શકવાના પણ લોકોમાં પેનિક નહીં ફેલે એટલે આજે જે ડેથ રેટ છે ક્વાર્ટરલી જે આપણે હું કહું છું વીકલી જે ડેથ રેટ છે એ 1.5% છે એક એક એટલે આ બધી વસ્તુ તમારે સમજવું પડે કે જે ટોટલ ડેથ કેટલા થયા 8000 હું કહું છું 9000 કેસ થયા સુરતમાં 9000માંથી 350 400 જેટલા ડેથો થયા તો તમારે સમજવું પડે કે 400 કેસ કોરોનામાંથી થયા છે અને બીજા પણ થયા હશે પણ એ લોકોને આપણે ક્લબ કરીને કેવી રીતે આપી શકાય એ કોઈ આપણે ધેર ઇઝ અ પ્રોટોકોલ પ્રમાણે એ લોકો કરતા હોય છે આઈસીએમઆરના ગાઈડલાઇન્સ પ્રમાણે આ ડેથ બોડીની કેવી રીતે ટ્રીટ કરવાની કોવિડ અને નોન કોવિડના ડેડ બોડીઝને કેવી રીતે ટ્રીટ કરવાની વાત પણ એક આઈસીએમઆર ગાઈડલાઇન્સ પ્રમાણે કરવાનું હોય છે અને માહિતીની વાત આવે તો હું કોઈ પણ સંજોગોમાં કોઈ સરકાર આ દબાવી નહીં શકે ભારતમાં કેમ કે ભારતમાં દરેક વસ્તુ રેકોર્ડ પર હોય છે ઠીક છે ટેમ્પરરી પેનિક ફેલાય એટલા માટે કદાચ એ લોકો આપણે દાબી રાખ્યા હશે પણ મેમ્બર્સ તો નંબર સર ધર એટલે કોઈ એ નહીં 500 જણા મરી ગયા એટલે 100 જણા જ અમે બતાવી દઈએ છીએ એવું નથી હોતું ચલો આપણે આપણી સાથે રાજકીય વિશ્લેષક છે ધીમંતભાઈ આપણે એમને જ પૂછી લઈએ ધીમંતભાઈ આ એક પ્રશ્ન પેનિક ન થાય એટલા માટે આપણે આંકડા છુપાવીએ અથવા તો લોકો પેનિકમાં ના આવે એટલા માટે આપણે સ્મશાન ગૃહોને આદેશ કરી દઈએ કે તમે આંકડા કોઈને આપશો નહીં આ આ કોઈ રીઝન માનવામાં આવે ખરું પેનિક ન થાય એટલા માટે ઓલરેડી પેનિકમાં છે બધા જ
સવાલ પેનિકનો નથી, સવાલ જાગૃતિનો છે. લોકોને સાચી માહિતી મળવી જોઈએ. તમે જ્યારે ખોટી માહિતી આપો છો ત્યારે વધારે પેનિક ફેલાય છે, ગેરસમજ ફેલાય છે. અને ગેરસમજથી વધારે મોટો ભય આવા રોગચાળાના સમયમાં બીજો કોઈ નથી. જો તમારે પેનિકનું જ જો બહાનું હોય તો આંકડા આપવાનું જ બંધ કરી દો. કેટલા કેસીસ પોઝિટિવ છે એ પણ જણાવવાનું બંધ કરી દો, કેટલા મૃત્યુ છે એ પણ બંધ કરી દો, કેટલા ટેસ્ટિંગ છે એ પણ બંધ કરી દો. લોકોને ખબર જ નહીં પડે. તમે શા માટે ઓફિશિયલી આવીને હેલ્થ સચિવ હોય કે દિલ્હીથી શા માટે આ ટીમો અહીંયા આવે છે, દોડાદોડી શું કામ કરે છે? જો ગંભીર પરિસ્થિતિ ન હોય તો. પરિસ્થિતિ ગંભીર છે અને ટ્રાન્સપરન્ટલી જો લોકોને તમે સમજાવશો તો આ દેશની પ્રજા અભણ નથી. લોકો સમજશે અને તમે સાચું ચિત્ર એમની સમક્ષ રજૂ કરશો તો લોકોને ખબર પડશે કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે અને લોકો એ કોરોનાથી જાગૃત રહેશે. અત્યારે તમે જુઓ, સરકાર જે ખેલ કરે છે આંકડા છુપાવવાનો, ઓછા આંકડા આપવાનો, એનું તમને ચોખ્ખું પરિણામ અમદાવાદની સડકો પર દેખાશે કે લોકોએ કોરોનાને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે. તમે જુઓ, લોકો એટલી જ ભીડમાં તમને જોવા મળશે સડકો ઉપર, બજારમાં, અને બધા લોકો માસ્ક પહેરીને નથી ફરતા. એના કારણે છે કે સરકારે આ ઓછા આંકડાની જે રમત, જે ખેલ, જે એ એક પ્રકારની મિસ્ચીફ શરૂ કરી છે એના કારણે છે. અને એના કારણે આ ગેરસમજ ઊભી થઈ છે અને એનું વધારે નુકસાન, પેનિક કરતાં પણ મોટું નુકસાન છે લોકોમાં. તમે આવતા દિવસોમાં જોશો કે જ્યારે ખરેખર ખબર પડશે કે કેટલા કોરોનાના કેસીસ થયા, ત્યારે એકદમ વિસ્ફોટ થશે કોરોનાના કેસીસનો અને સાથે સાથે મૃત્યુનો પણ. સરકાર શું લોકોની જાન સાથે ખેલે છે? સરકાર કોઈ એ પ્રકારની સુપર પાવર નથી કે સરકાર એમ નક્કી કરે કે મારે લોકોને આટલા જ આંકડા આપવા છે, લોકોને આ ચિત્ર નથી બતાવવું. સરકાર આપણા પ્રતિનિધિ છે. આપણે ચૂંટીને, લોકશાહીમાં ચૂંટીને મોકલાયેલા માણસો છે. વિજય રૂપાણી હોય કે સ્વાસ્થ્ય મંત્રી હોય, એ આપણામાંના જ એક છે. અને જેટલો તમને ને મને જાણવાનો અધિકાર છે, એટલો વિજય રૂપાણી પાસેની માહિતી હોય એમને શેર કરવાની એમની ફરજ છે. શા માટે એમની ફરજમાંથી ચૂકે છે? આ કોઈ વાઇબ્રન્ટના આંકડા નથી. તમે વધારે મોટા આંકડા આપીને ગુલાબી પિક્ચર રજૂ કરો છો, એમ અહીંયા કોરોનામાં ઓછા આંકડા આપીને તમે પીઠ થપથપાવો છો કે ગુજરાતમાં કોરોના ઓછો છે. આ કોઈ પીઠ થપથપાવવાનો વિષય છે જ નહીં. કે જેમ બીજેપીના મિત્રએ કીધું કે આખા દેશમાં ટેસ્ટ અમે સૌથી વધુ કરીએ છીએ, પહેલી વાત તેમની વાત ખોટી છે. આપણા ટેસ્ટિંગ સૌથી વધુ છે જ નહીં, દેશમાં ખાસા પાછળ ક્રમે છે. પણ ધારો કે સૌથી વધુ હોય તો એ સારી વાત છે, અને હજી વધારે કરવા જોઈએ. અમેરિકામાં કરે છે એ પ્રમાણે કે મેક્ઝિમમ એગ્રેસિવ ટેસ્ટિંગ, જેમ અમદાવાદમાં જે આ પહેલાંના મ્યુનિસિપલ કમિશનર કરતા હતા એ ટાઈપથી એગ્રેસિવ ટેસ્ટિંગ, કે તમે બધા દર્દીઓને શોધીને બહાર કાઢો. અત્યારે તો આપણે ટેસ્ટ કરવા જઈએ તો પણ જાણે ગુનેગાર હોય એ પ્રકારનું વર્તન આપણી જોડે થાય છે કે ક્યાંથી શું કામ કોરોનાનો ટેસ્ટ કરવો છે. તમને જુઓ કે પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરાવવા માટે ડૉક્ટરોએ હાઈકોર્ટમાં જવું પડ્યું. આ પરિસ્થિતિ જ આપણે ત્યાં. એટલે સરકારના ડે વનથી પ્રયત્નો એ જ છે કે કોરોનાને અથવા કોરોના વિશેની બધી માહિતીને એ પ્રકારે બ્રેક મારે છે કે જાણે સરકાર પોતે કોરોના માટે જવાબદાર હોય અને કોરોનાથી બચવા માંગતી હોય. આ મેન્ટાલિટી જ આખી ખોટી. માહિતી જાણવાનો એ દરેક વ્યક્તિનો અધિકાર અત્યારે આપણા દેશમાં. પણ જેડી પટેલ સાહેબ, જેવી રીતે એમણે કહ્યું કે મ્યુનિસિપલ કમિશનર તો હવે દેખાતા પણ નથી, નવા મ્યુનિસિપલ કમિશનર કોણ છે અમદાવાદમાં એ કદાચ તમે કોઈ વ્યક્તિને પૂછો તો એમને કદાચ નામ પણ યાદ નહીં આવે. કારણ કે ક્યાંક ને ક્યાંક જવાબો આપવામાં અધિકારીઓ હવે ભાગી રહ્યા છે. સરકાર કદાચ પ્રેશરાઇઝ કરે છે અધિકારીઓને કે આંકડા નથી બતાવવાના. કારણ કે આ પહેલા જ્યારે અમદાવાદના જૂના મ્યુનિસિપલ કમિશનર કહી ચૂક્યા છે કે 800,000 લોકો સંક્રમિત થઈ શકે છે એવો આંકડો આપ્યો અને બસ કદાચ એ જ વાત એમને ભારે પડી ગઈ હશે એવું માનીને લોકો ચાલી રહ્યા છે. પણ આખરે સરકારનું પ્રેશર બનેલું દેખાય છે શું અધિકારીઓ પર? તમે શરૂઆતથી જુઓ, જ્યારે કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યાંથી લઈને શરૂઆતના 2-5-15 દિવસ નાયબ મુખ્યપ્રધાન, એ બધા ટીવી સમક્ષ આવતા હતા. એ પછી એમણે આરોગ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનરો, એમને પણ જવાબદારી સોંપી દીધી. પછી કે અગ્રસચિવ પર જવાબદારી, જવાબદારીઓ પછી ટીવી સમક્ષ આવવા મળ્યા. ધીરે 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 કરીને પહેલાં આંકડા આપતા હતા કે આંકડા, ત્યારે સાજા થવાના આંકડા નહોતા હતા, પછી સાજા થવાના આંકડા આપવા. આખી સ્ટ્રેટેજી ગોઠવીને પ્રજાને એવી રીતે ગેરમાર્ગે દોરી છે. અને પ્રજાને જેમ જે ધીમંતભાઈએ કહ્યું, પ્રજાને એવા કોરોના મહામારીના ખપ્પરમાં હાલમાં અમદાવાદમાં નાખી દીધી છે કે કોઈ ટીવી સમક્ષ આવવા તૈયાર નથી. એકબીજા ઉપર ઢાંકછોડા કરે છે અને એવું પ્રેશરાઇઝ કરી દીધું છે. ટીવી મીડિયાવાળાને આ દેશની લોકશાહીમાં અને ગુજરાતની અંદર ટીવી મીડિયાના કર્મચારીઓ કે જે પણ હોય પ્રેસ રિપોર્ટરો, એ માહિતી માગે ને જો માહિતી ના આપે અને આ લોકો ડાયરેક્ટ હુકમ કરે કે ભાઈ સ્મશાનમાં હવે તમારે આંકડા છુપાવવાના. અરે માણસ જ્યારે ગુજરી જાય, એને જ્યારે દહન ક્રિયા થઈ જાય કે કબ્રસ્તરમાં જ્યારે એની અંતિમ વિધિ થઈ જાય, એના આંકડા છુપાવવા માટેની જો સૂચના અપાતી હોય અને જ્યાં સ્મશાનની અંદર 2,000, 5,000, 3,000 લેતા હોય, એની વારંવાર રજૂઆત કરે છે તો કોઈ કાર્યવાહી ના થતી હોય, તો એટલામાંથી પ્રજાએ આપ સવે સમજી લેવું જોઈએ કે આ પારદર્શિતા બતાવવા માંગતા નથી. આ લોકો આ અમદાવાદ શહેરને અને સુરત શહેરને જે રીતે ધીમંતભાઈ કીધું એમ આંકડાની માયાજાળમાં ફસાઈને આંકડા ઓછા છે,
બધું તંદુરસ્ત થઈ ગયું છે, બધું સારું થઈ ગયું છે, અને એવા વિસ્ફોટક અને ઉદય તરીકેના જે નીચેની જયારે શરૂઆત થશે આ વિસ્ફોટ થયો ને તો અમદાવાદ છે ને સુરત છે ને કોઈ બચાવી નહીં શકે. અને એને સંપૂર્ણ જવાબદાર હું તો કહું છું પ્રજા હશે. જયારે પ્રજા મૂંગા મોએ સહન કરી રહી છે એટલે આ સરકારને શર્માજી તાકાત મળી ગઈ છે કે સાચી માહિતી નથી આપતા. પ્રેશરાઇઝ કરવામાં આવે છે શું અધિકારીઓને? કારણ કે સંકલનનો અભાવ તો શરૂઆતથી દેખાતો આવ્યો, ચાહે અત્યારની વાત તમે કરી લો કે એના પહેલાની વાત કરી લો. તમે સરકાર કંઈક અલગ કહે, મ્યુનિસિપલ કમિશનર કંઈક અલગ કહે, આરોગ્ય મંત્રી કંઈક અલગ કહે અને આરોગ્ય અગ્ર સચિવ કંઈક કહે. આ બધાના જે તફાવત દેખાયા ને સંકલનના અભાવને કારણે, એને કારણે લોકોમાં અસંતોષનો બીજ રોપાઈ ગયો. મારો સવાલ એ છે કે આવી પારદર્શિતા કેમ ના આવી શકી સર? હું કહું કોઈ સંકલન નો અભાવ નથી, હું નથી માનતો. પારદર્શિતા છે, હું એમ કહું છું કે આ ફક્ત ને ફક્ત કોંગ્રેસ વાળા કે અને થોડાક મારા જર્નલિસ્ટ મિત્રો કે એટલે હવે પારદર્શિતા નથી એવું તમે પુરવાર નથી કરી શકો. નંબર વન આંકડા જોઈએ તો ફક્ત એ લોકોને મરણના આંકડા જોઈએ, બાકી આંકડા નથી જોઈતા. આજે 1100 બેડના 15 દિવસમાં એક હોસ્પિટલ ઊભું કરવામાં આવ્યું 15 દિવસમાં. એ કોઈ એ આંકડા કોઈ વાત નથી કરતા. છેલ્લા 15 દિવસમાં 42,000 આઇસોલેશન વોર્ડના વિથ ઓક્સિજન, 10,000 જેટલા તો આઇસોલેશન વિથ ઓક્સિજન બેડ્સ ઊભા કરવામાં આવ્યું છે. એ આંકડા નથી, એ લોકોને નથી જોઈતો એ આંકડા. એ લોકોને ફક્ત ને મરણની આંકડા જોઈએ, કેમ કે એ લોકો પણ આપદામાં અવસર હોતી ને રાજકારણના રોટલા શેકવા માંગે છે. અમે એને ફક્ત વખોડી કાઢીએ છીએ. પણ શાના માટે જ્યારે અમે કહીએ છીએ કે ભાઈ જ્યારે તમે મરણની વાત કરે અથવા બેડની વાત કરે, આઇસોલેશનની બેડની વાત કરે, દવાની વાત કરે, જ્યારે આખા ઇન્ડિયામાં જે હું જ્યારે હમણાં ધીમનભાઈ વાત કરતા હતા કે અમે ટોપ પર છીએ, હું એવું નથી કીધું ધીમનભાઈ, અમે ટોપ પર નથી, અમે ટોપ 3માં છીએ. જે મેજર સ્ટેટ્સ છે, તમે આસામ સાથે અથવા બીજા રાજ્યો નાના રાજ્યો સાથે આપણે સરખામણી નહીં કરી શકો. હું કહું છું જે 5 કરોડ ઉપરના જે જનસંખ્યાવાળા રાજ્યો છે એમાં ત્રીજા નંબર પર ગુજરાત છે ટેસ્ટિંગમાં, અને સાથે સાથે આપણું જે રિકવરી રેટ છે 70% છે. કોઈ પણ રાજ્યના આટલા બધા રિકવરી રેટ નથી. અને ત્રીજું 1.5% આપણો ડેથ રેટ છે વીકલી આપણે ગણીએ તો. તો ઓવરઓલ તમે જોજો કે એક સારા એક ડાયરેક્શનમાં દેશને રાજ્યને લઈ જવા માટે ત્યાં માનનીય પ્રધાનમંત્રી અહીંયા વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ, તમે બીજેપીમાંથી છો એટલે તમે નહીં માનો, કારણ કે આ માની પણ ના શકાય તમારાથી ઓન કેમેરા. પ્રશ્ન અહીંયા એ થઈ રહ્યો છે સર, મારી વાત સાંભળી લો. એવા સંજોગોમાં પણ અમે આગળ વધીને આ લોકો માટે કંઈ ના કંઈ કરવાની પ્રયત્ન કરીએ છીએ. અમે કોંગ્રેસ તરફથી તો કોઈ પત્રકારો પ્રશ્ન નથી પૂછતા અને નથી અમે કોઈ વિપક્ષ તરફથી પૂછતા. એક સામાન્ય નાગરિકનો અને એક પત્રકારનો હક છે કે તે મૂળ સુધી પહોંચી શકે. હવે જ્યારે પ્રશ્ન હું તમને એ પૂછી રહી છું કે સ્મશાન ગૃહોને કેમ ના પાડી દેવામાં આવી, સવાલ એવો નથી કે કોઈ સિનિયર જર્નાલિસ્ટ કહી દે છે એટલા માટે આ વાત માનવામાં આવે. તો જવા દો ને, સ્મશાન ગૃહમાં કેમ અમને આંકડા નથી જોવા દેતા, કેમ કેટલી ડેડ બોડી રોજ આવે છે એ નથી જોવા દેતા? ધીમંતભાઈ શું કહેવા માંગશો? મેં તમને કીધું સરકારની જે અત્યાર સુધીની જે જીગ્નાબેન આ ડાયરેક્શન તમારો ડાયરેક્શન જ ખોટું છે. ના ના, હું મારે એક જ, હું ધીમંતભાઈની ખોટું નથી બતાવતો ના કે કોંગ્રેસનું, પણ હું એમ કહું છું ડેટા જે છે ને ડેટા એક ઓવરઓલમાં જોવું પડશે. તમે ફક્ત ને ફક્ત મોતના આંકડા લઈને બદનામ કરવાની વાત નહીં કરો અને ગુજરાતને ગુમરાહ કરવાની વાત. સર અમે તો ખાલી મોતના આંકડા માંગતા પણ નથી, અમે તો ટેસ્ટિંગના આંકડા પણ માંગતા હતા અને અમે એની સાથે સાથે કોરોનાના સાચા આંકડા શું છે ને એ પણ માંગતા હતા. હવે અનલોક ખુલી ગયું અને અચાનકથી બધું બધા ઉપર ઢોળી દેવું, એ સવાલ લોકોને થઈ રહ્યો છે કે લોકો ઘરની બહાર નીકળતા થયા એટલે કેસીસ અચાનક 900,000 સુધી પહોંચી ગયા. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો ખરેખર મોર્ટાલિટી રેટ ઘટાડવા માંગે છે સરકાર તો કઈ રીતની કામગીરી ચાલી રહી છે? ધીમંતભાઈ શું કહેવા માંગો છો તમે? સૌથી પહેલો તો મારો જે પ્રશ્ન છે બીજેપીની આ મેન્ટાલિટી સામે છે, જે શર્માજી કહે છે કે મોતના આંકડાથી બદનામી થાય છે. ભાઈ મોતના ગુજરાતમાં જે આંકડા આવે કોરોના, એમાંથી બીજેપી કે રાજ્ય સરકારની બદનામીની વાત ક્યાં આવી? આપણે આંકડાની વાત કરીએ છીએ લોકોની જાગૃતિ માટે કે જેનાથી લોકોમાં એક અવેરનેસ ફેલાય કે કેટલો ભયાનક આ રોગ છે. આ કોરોના તમે બીજેપીવાળા નથી લાવ્યા, કોરોના ગુજરાત સરકાર નથી લાવી. કોરોના એક વૈશ્વિક મહામારી છે જે ચીનથી શરૂ થઈ અને આખા વિશ્વમાં ફેલાઈ છે. અમેરિકાને પણ કોરોના એટલો પીડે છે જેટલો ભારતને પીડે છે. અમેરિકામાં આના કરતા પણ વધારે
આપણી આંખો પોળી થઈ જાય એટલા મૃત્યુ થયેલા છે, છતાં ત્યાંની સરકાર એને બદનામી માનવાને બદલે એનો મુકાબલો કરે છે ડટીને. તમે જો ટ્રમ્પ દરેક વખતે આવે તો હિંમતથી એનો મુકાબલો કરે છે, એ કોઈ દિવસ એમ નથી કહેતો કે અમેરિકામાં આટલા બધા લાખોની સંખ્યામાં કોરોના કેસીસ અને લાખ ઉપરાંત મૃત્યુ થયા તો ચીને અમેરિકાની બદનામી કરી. એક પ્રકારની મહામારી છે આ, કોઈ હુલ્લડ નથી કે જેમાં માર્યા ગયેલા માણસોના આંકડાથી તમે એમ માનો કે અમે બદનામ થઈ ગયા. કોઈ તમારી બદનામીની વાત નથી કરતું, નથી બીજેપી પાર્ટીની બદનામીની વાત કરતા આપણે, કે નથી બીજેપી સરકારની બદનામીની વાત કરતા. તમે પોતે શા માટે આવો એક ગિલ્ટી અનુભવો છો, ગુનેગારનો ભાવ અનુભવો છો કે આ બધા મોત થયા એના માટે અમે જવાબદાર છીએ? જો તમે આટલા જવાબદાર માનતા હો તમારી જાતને તો બીજેપી સરકાર મને લાગે છે કે વધારે જવાબદાર રીતે વર્તી હોત. ચલો તમને મોતના આંકડાની આટલી સુખ છે તો મોતના આંકડાની વાત જવા દો. હું હોસ્પિટલમાં બેડ કેટલા અવેલેબલ છે એની વાત કરું. ચીકણા એક બહુ મારું અંગત ઉદાહરણ આપું મારા એક પત્રકાર મિત્રનું. એ પોતે જ્યારે માંદો પડ્યો ત્યારે એને અમદાવાદમાં છે એટલે સ્વાભાવિક રીતે સિવિલમાં જવાને બદલે SVS હોસ્પિટલમાં જવાનું મન થયું, કારણ કે નવી હોસ્પિટલ છે, ત્યાં સુવિધા સારી છે, આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા છે. ત્યાં તપાસ કરી તો એને ખબર પડી કે ના, અહીંયા તમને એડમિશન નહીં મળે, અહીંયા કોઈ બેડ ખાલી નથી. હવે એ માણસ એક સિનિયર પત્રકાર છે બરાબર, એને માટે SVS હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી. એણે એના કોઈ પ્રધાન કે જે એને ઓળખતો હશે એનો સંપર્ક કર્યો અને પ્રધાને SVS હોસ્પિટલમાં ઓર્ડર કર્યો તો એના માટે તરત બેડની વ્યવસ્થા થઈ ગઈ. અને પત્રકારે SVS હોસ્પિટલમાં જઈને મને ફોન કર્યો, મને કે દ્વિવેનભાઈ હોસ્પિટલમાં અડધ બેડ ખાલી છે, તો શું કામ આ લોકો કહેતા હશે કે અહીંયા બેડ ખાલી નથી? શા માટે આ રિઝર્વ બેડ રાખ્યા છે SVS હોસ્પિટલમાં? આજની તારીખે પણ તમે જો SVS હોસ્પિટલમાં જઈને તપાસ કરો તો એટલા બધા બેડ એ લોકો હજી રિઝર્વ રાખ્યા છે કે જાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ ઊંચા અધિકારીઓ અહીંયા દાખલ થવા આવશે અથવા રાજકારણના અથવા બીજા કોઈ VVIP અહીંયા દાખલ થવા આવશે. પ્રજાને તમે આ કેટલા બેડ ખાલી છે હોસ્પિટલ એની પણ સાચી માહિતી નથી આપતા. મોતની વાત તો જોવા દો, મોતમાં તો તમે ઉઘાડા પડી જ ગયા છો કે અમદાવાદ અને સુરતના સ્મશાન ગૃહમાં કેટલા મૃતદેહોની અંત્યેષ્ટિ એના આંકડા તમે નથી આપતા. આ શું આંકડા જાણવાનો પ્રજાને અધિકાર નથી? આમાં તમારી બદનામીની વાત ક્યાં આવી? આ અવિશ્વાસનું જે બીજ રોપાઈ ગયું હતું એનું ઝાડ મોટું કેમ થવા દીધું સરકારે? જવાબ આપી શકતી હતી સરકાર, બધા અલગ અલગ જવાબ આપશે, આરોગ્ય અગ્ર સચિવ પણ અલગ રીતે જવાબ આપશે, મ્યુનિસિપલ કમિશનર પણ અલગ રીતે જવાબ આપશે, CM પણ અલગ રીતે અને ડેપ્યુટી CM પણ અલગ રીતે જવાબ આપશે, તો ચાલશે કેવી રીતે? બધાનો એક જવાબ જે જોઈતો હતો ને, કદાચ એનામાં લોકોની અંદર વિશ્વાસ વધારે ઉભો થયો હોત શર્માજી. આ જ મારો સવાલ હતો, કારણ કે પેનિકમાં લાવવા માટે તો કોઈ પણ નથી માંગતું. પ્રશ્ન માત્ર એટલો છે કે સરકાર કેમ આ બધું કરી રહી છે? જો જવાબ જ આપવો હોય તો એક વખત પ્રજાને સંપૂર્ણપણે જાણકારી આપી દો ને કે ગુજરાતમાં આ પરિસ્થિતિ છે. ભલે પેનિકમાં તો લોકો ઓલરેડી જીવી રહ્યા છે. પ્રશ્ન આ જ હતો અમારો કે આખરે મૃતદેહોના આંકડા જે માંગવા જાય છે રિપોર્ટર્સ, તો એને કેમ અટકાવી દેવામાં આવે છે? સ્મશાન ગૃહને કેમ લોક કરી દેવામાં આવ્યું છે? આ જ અમારો સવાલ હતો અને આ જ સવાલ રહેશે જ્યાં સુધી સાચા આંકડા નહીં મળે. આપ તમામે આપનો કિંમતી સમય ફાળવ્યો અને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ. ભલે બીજેપી સરકાર આ વાતને માને કે ન માને, પણ એ જ સત્ય છે કે ક્યાંક કંઈક ગોલમાલ થઈ રહી છે, ક્યાંક કંઈક છુપાવાઈ રહ્યું છે. અને આ સંતોષ અત્યારે લોકોમાં જે ઊભો થઈ રહ્યો છે, પારદર્શિતા લાવવાની વધારેમાં વધારે અહીંયા જરૂરિયાત છે. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.